कराई छे। राज्यना दरियाकांठाना जिल्लाओमां वरसादनी आगाही करवामां आवी छे। लक्षद्वीप पासे लो प्रेशर टूंक समयमां वेलमार्क लो प्रेशर बनी रह्युं छे। लक्षद्वीपनी साथे दक्षिण भारतमां वरसादनी संभावना छे। वेलमार्क लो प्रेशर बनता गुजरातने पण असर थई शके छे। तो दरियाकांठाना विस्तारो माटे वरसादनी आगाही करवामां आवी छे। एक तरफ શિયાળો જામ્યો છે અને એવામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જે વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે તેની અસર ગુજરાત પર પણ થવાની છે। तो दक्षिण भारत में वरसाद की संभावना है। वेलमार्क लो प्रेशर बनता गुजरात ने पण असर थई शके छे। आ वातावरण की गुजरात में पण तटीय विस्तारों पर वरसादी माहौल बने तेवी संभावना छे। केंद्रीय आरोग्य मंत्री मनसुख मांडविया कोवैक्सीन ने WHO की मंजूरी मिलता खुशी व्यक्त करी है। आरोग्य मंत्री कहूं कि आ आत्मनिर्भर भारत ना अभियान माटे मोटी सिद्धि है और देश वैज्ञानिकों की सिद्धि है। आ सफलता माटे तेमणे रसी बनावनार कंपनी भारत बायोटेक ने अभिनंदन पाठव्या हता। बोटाद जिल्लाना कुंडर स्वामीनारायण मंदिर में शिबिर कार्यक्रम में सामेल थवा समय तेमणे आ निवेदन आप्युं हतुं। आत्मनिर्भर भारतनो प्रतीक एवी कोवेक्सिन ने WHO इमरजन्सी यूज ऑथराइजेशन आप्यु छे। आना माटे ICMR ना वैज्ञानिकों ने भारत बायोटेक ना वैज्ञानिकों अने भारत बायोटेक कंपनी ने अने अप्रूवल आपवा बदल WHO ने अभिनंदन पाठवुं छुं। અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે ફટાકડાના સ્ટોલમાં આગ લાગી। ફાયર વિભાગની ટીમ તરત જ અહીં પહોંચી ગઈ હતી અને ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે। હાટકેશ્વરમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગી ગઈ હતી, ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ફાયર બ્રિગેડ અહીં તાત્કાલિક આવી પહોંચ્યું હતું અને આગ પર સત્વરે કાબૂ મેળવી લેતા કોઈ જાનહાનિ ન સર્જાઈ। ફાયર બ્રિગેડની ટીમ અત્યારે હાલ 24 કલાક એલર્ટ મોડ પર છે, સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે ફાયર બ્રિગેડના જવાનોને, અને તેના કારણે જ શહેરમાં જ્યારે આવી ઘટનાઓ બની રહી છે અત્યારે હાલ, ત્યારે દુર્ઘટનાઓને ટાળી શકાય છે અને જાનહાનિને પણ ટાળી શકાય છે। સત્વરે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ જાનહાનિ નથી થઈ। લોકો પહેલાં તો ડરી ગયા હતા, પરંતુ તાત્કાલિક ફાયર બ્રિગેડ અહીં આવી પહોંચ્યું હતું અને આગ પર કાબૂ પણ ઝડપથી મેળવી લેવાયો હતો। દિવાળીના તહેવારોમાં વાલીઓએ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડશે। દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતમાં બન્યો છે। સુરતના ડિંડોલીમાં 10 રૂપિયાના પોપઅપે 3 વર્ષના બાળકનો જીવ લઈ લીધો। 3 વર્ષનું બાળક પોપઅપ ગળી ગયું હતું, જે બાદ બાળકને ભારે ઝાડા ઉલટી થઈ ગયા। બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું ત્યારે બાળકને મૃત જાહેર કરાયું હતું। આ બાળક 24 કલાક બીમાર રહ્યું, બાળકને ઝાડા ઉલટી થયા હતા। સુથારી કામ કરતા મૂળ બિહારના વતની બાળકના પિતાએ બાળક માટે ફટાકડા લાવ્યા હતા અને ઘરમાં પડેલા પોપઅપને બાળક ગળી ગયું, જે બાદ બાળક બીમાર પડ્યું અને દવા પણ લીધી, પરંતુ બાળક સ્વસ્થ ન થયું। ઝાડા ઉલટીમાં પોપઅપ નીકળ્યા બાદ વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું। તો નાના બાળકના હાથમાં ફટાકડા ન આપો, News18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે આપને। ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખો, ફટાકડા એવી જગ્યાએ મૂકો કે જે બાળકના હાથમાં ના આવે। બાળકને જાહેર માર્ગ પર ફટાકડા ન ફોડવા દો, ખુલ્લી જગ્યામાં જ બાળક ફટાકડા ફોડે તેવો આગ્રહ રાખો અને તમે તેની સાથે સતત રહો। દિવાળીના પર્વને